આજ રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરના આદેશને લઈને નગરપાલિકા આજ રોજ એક્શન મોડમાં જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વલસાડના અનેક માર્ગો પર લારી ગલ્લાવાળાઓ અર્નિંગો જમાવીને બેઠા હતા, જેને લઈને અનેકવાર ટ્રાફિકોની સમસ્યાઓ સર્જાઈ હતી. આ સમસ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને પણ લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવતા જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા તિથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં લારી ગલ્લાઓ અને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 12 લારીઓને આજરોજ નગરપાલિકા દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા હતા અને સાથે જ તમામ વિસ્તારોને ખુલ્લો પણ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નગરપાલિકાના એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશભાઈ ચૌહાણ દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી. હેલો, સારું, એ નાખ મને. આજરોજ અમારા ચીફ ઓફિસર સાહેબ, પછી સિટી ઇન્જિનિયર હિતેશભાઈ અને આરએમબીના આરઆર પટેલ સાહેબ, કલેક્ટર સાહેબની સૂચના મળેલ કે તિથલ રોડ પર ટ્રાફિકના પ્રશ્નો બહુ વધારે પડતા થાય છે, કે જ્યાં ફેમસ લારી છે જે પાણીપુરીની છે, પાઉંભાજીની છે, જેના કારણે લોકો ગટરના ઉપર સ્લેબ ભરેલો છે તે તે જગ્યા પર ફિક્સ લારી ગોઠવીને ધંધો કરતા હતા અને ત્યાં બહાર બધો ટ્રાફિક જામ થતો હતો. તે આજરોજ અમને તે રોડ પરથી 12 લારી કબજે કરેલ છે. આજરોજ 12 લારી કબજે કરેલ છે અને જ્યાં ત્યાં વધારે ટ્રાફિક થતો હતો, જે શેઠાજી જે સ્કૂલ પાસે જે ચટણીપુરીની ને એની લારી હતી તે પણ અમે કબજે લીધેલી છે, એટલે ટ્રાફિક ખુલ્લો કરી દીધો છે. આજે